ભગવતે વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત્યે નમઃ વેદ માતા ગાયત્રી દેવીય નમઃ વાણી રૂપિણે શ્રી સરસ્વત્યે નમઃ માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ વંશે વિભૂષિતકરાં નવને પીતાંબરા અરુણ બે બફલા દરોષ્ઠ પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિ ત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંક્તિ કજ પંજરંતે અદ્યૈવ મે વિશતુ મા ન સરાજ હંસ પ્રાણ પ્રયાણ સમયે કપવાત પિતૈ કંઠાવરો ધનવિદો સ્મરણં કુતાસ્તે બોલીએ ભાગવત ભગવાન કી હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ હરે હરે
কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে 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 কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে 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 রাম হরে রাম 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 হরে 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 কৃষ্ণ 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 হরে 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 কৃষ্ণ হরে কৃষ্ণ 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 হরে হরে রাম রাম হরে হরে কৃষ্ণ হরে হরে কৃষ্ণ কৃষ্ণ হরে হরে রাম কৃষ্ণ হরে হরে রাম কৃষ্ণ হরে হরে রাম রাম হরে হরে ভগবান কি বক্রতুণ্ড মহাকায় সূর্যকোটিসমপ্রভ নির্বিঘ্নম কুরু মে দেব সর্বকার্যেষু সর্বদা সচ্চিদানন্দরূপায় বিশ্বোৎপত্যাদি হেতবে তাপত্রয় বিনাশায় শ্রীকৃষ্ণায় বয়ম নমঃ ইয়া দেবী সর্বভূতেষু মা বাণী রূপেণ সংস্থিতা নমস্তস্যৈ 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 নমো নমঃ গুরুর্ব্রহ্মা গুরুর্বিষ্ণু গুরুর্দেবো মহেশ্বরম গুরু সাক্ষাৎ পরব্রহ্ম তস্মৈ শ্রী গুরবে নমঃ নমঃ শ্রী দ্বারকেশায় পরমানন্দমূর্তয়ে পরিবার সমেতায় শঙ্খোদ্ধার বিরাজনে অথ গোবিন্দ দামোদর স্তোত্র করারবিন্দে নপদারবিন্দম মুখারবিন্দে
विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिहवे पिबस्वा मृतमेत देव गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोप कन्या मुरारिपादा पितचित्तवृत्ति दद्यादिकम् अवसादवोच दामो धर्मान्द्वेति गृहे गृहे गो पवधूकदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्यः तेने स्थितं तन् मयतां व्रजन्ति दामो धर्मान्द्वेति जिहवे सदेवा भज सुन्दराणि नामानि कृष्ण श्यमनोहराणि समस्तभक्ता हि विनाशनानि गोविन्द दामो धर्माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम्
દામો ધર્મ દવે શ્રી કૃષ્ણ રાધા વર્ગો કુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જિહવે પીવસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માધવેતિ ત્વમેવ યાચે મમ દેહિ જિહવે સમાગતે દધરે કૃતંતે વક્તવ્યમેવં મધુરં સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવે ગોવિંદ દામો ધર્માધવે ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમુનિ મહારાણી કી જય સાતે સ્વરૂપ કી જય ગિરિરાજ ધરણ કી જય ગોવર્ધન નાથ કી જય વલ્લભાદીશ કી જય પિતૃનારાયણ દેવ કી જય ઉમિયા માત કી જય યોગેશ્વર ભગવાન કી જય પ્રેમ શ્રી બોલી શ્રી બાલ કૃષ્ણ લાલ કી જય Thank you.
આવેલા બધા જ શ્રોતાઓના હૃદયમાં વિરાજિત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને દંડવત નમસ્કાર કરી, આવેલા બધા જ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. ગઈકાલે ભગવાનના પ્રાગટ્યની કથા આપણે સાંભળી. બાબા નંદના ગોકુળમાં બધા ગોવાળિયાઓ ભેગા થયા નંદાલયમાં. અને બધા જ સાથે મળી નંદાલયમાં ઉત્સવ ઉજવી રહ્યા છે. કોઈ હળદર મિશ્રિત દૂધ ઉડાડે છે, કોઈ માખણ ઉડાડે છે, કોઈ અબીલ ગુલાલ ઉડાડે છે. બધાને ખૂબ આનંદ થયો. ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે હર્ષ નહીં, સુખ નહીં, પણ આપણને આનંદ થાય છે. ભગવાન જ્યારે અવતરે છે ત્યારે બધા જ પાપો અને દુઃખો દૂર થઈ જાય છે. અને સૃષ્ટિ જ્યારે પ્રકૃતિ જાણે એના આનંદમાં હસતી હોય એવું લાગે છે. નવમીની વહેલી સવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો ત્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને વર્ણન કરે છે. શ્રી શુક ઉવાચ, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના, જાતલાદો મહામના, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. ભાગવતજીના શ્લોકો એવા મધુર છે, તમે પણ સાથે ગાઈ શકો છો જે આવડે તે. એ નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, જાતલાદો મહામના, જાતલાદો મહામના, એ જાતલાદો મહામના, એ જાતલાદો મહામના, આહુય વિપ્રાણ વેદજ્ઞાન, આહુય વિપ્રાણ વેદજ્ઞાન, આહુય વિપ્રાણ વેદજ્ઞાન, આહુય વિપ્રાણ વેદજ્ઞાન, સ્નાતઃ સુચિરલંકૃત, સ્નાતઃ સુચિરલંકૃત, સ્નાતઃ સુચિરલંકૃત, સ્નાતઃ સુચિરલંકૃત, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, જાતલાદો મહામના, જાતલાદો મહામના, આહુય વિપ્રાણ વેદજ્ઞાન, આહુય વિપ્રાણ વેદજ્ઞાન, સ્નાતઃ સુચિરલંકૃતઃ, સ્નાતઃ સુચિરલંકૃતઃ,
બોલો સ્નાતઃ સુચિરલં નવ મહિને વહેલી સવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. પછી કહ્યું જાતા લાદો મહામના, અંદર થી આનંદ થયો માટે જાતા લાદ કહેવાના. નંદ બાવા છે મોટા મન વાળા થયા છે. મોટું મન કોને કહેવાય? જેને મારા અને તારાનો ભેદ મટી જાય આને મોટું મન કહેવાય. નંદજીનું મન મહાન થયું, યમુનાજીમાં સ્નાન કર્યું. આજે જન્મોત્સવ નિમિત્તનું સ્નાન હતું. ગોપીઓ અને ગોવાળિયાઓ એ સાથે મળી બાબા આનંદના આંગણામાં ઉત્સવ ઉજવ્યો છે. એકબીજાને અબિલ ગુલાલ થી રંગ્યા છે, હળદર મિશ્રિત દૂધ ઉડાડ્યા છે. બધાય હો બાબા, બધાય હો, આપકે ઘર લાલો ભયો હે બાબા. ગાયોને શણગારવામાં આવી. તારે નંદ બાબા કહે છે કે મારા ઘરમાં જે હોય એમાંથી જેને જે જોઈતું હોય તે બધું જ લઈ જાઓ. બસ જેને જે જોઈએ તે લઈ જાઓ. ભગવાનનો અવતાર થયો અને બધો જ ભેદ મટ્યો છે. નંદ બાબાએ બ્રાહ્મણોને ઘણી બધી ગાયોનું દાન આપ્યું. સાત મોટા મોટા તલના પર્વતો બનાવી એમને રેશમિક વસ્ત્રથી વીંટાળી અને એ સાત તલના પર્વતોનું દાન આપ્યું છે. અન્નદાન કર્યું, વસ્ત્રો આપ્યા, સુવર્ણ આપ્યું. મંગલવાણી વાળા સુગત માગત જન્મંદિગજનો મંગલ પાઠ કરવા લાગ્યા, સ્તુતિ પાઠ કરે છે, મંગલ બાજા વાગવા લાગ્યા. આખા વ્રજને ધજા પતાકાથી હવે શણગારવામાં આવ્યું છે. દરેક ગોપીઓને ગોવાળોને એમ થાય છે કે કનૈયો મારો છે, કનૈયો મારો છે. બધાને પોતાનો ભાવ થાય. પ્રભુ જ્યારે પ્રગટ થાય ત્યારે જીવનની પ્રત્યેક ક્ષણ છે એ મહોત્સવ બની જાય છે. સર્વ ગોપીઓ એટલી બધી આનંદિત થઈ પોતાની જાતને શણગારી, કનૈયાને કંઈક ને કંઈક ભેટ પદાર્થ આપવા માટે હાથમાં જે વસ્તુ મળી છે તે વસ્તુઓ લઈ અને ગોપીઓ દોડવા લાગી છે. મંગલ ગીતો ગાતી ગાતી નંદાલયના ટોળે આવી ગોપીઓના ચોટલામાં ગૂંથેલા પુષ્પોની ધરતી ઉપર હવે વૃષ્ટિ થવા લાગી છે. એ પુષ્પોને જાણે એમ થયું કે કૃષ્ણ દર્શનની લાલસા માટે હરખ ઘેલી બની અને દોડતી જતી ગોપીઓના મસ્તક ઉપર અમે ન શોભીએ, અમે તો એના ચરણમાં શોભીએ માટે પુષ્પો છે બધા નીચે ખરવા લાગ્યા છે. વાછરડાઓ ચારે બાજુ કુદાકુદ કરવા લાગ્યા. ગોપ ગોપીઓ નાચે છે, વધાઈઓ ગાય છે. એ જ
છુમ છુમ બાજે પાયલિયા સબ દેખ લાવે કાના મેરે ઘર આયે કાના મેરે ઘર આયે છુમ છુમ બાજે હો બાજે છુમ છુમ બાજે રે નયનધરે ચંદ્ર સ્વરૂપે આ ગયે માત યશોદા સબ સખિયન કો ભાગયે ભાગયે કાંધે કરી કામરિયા કાંધે કરી કામરિયા મુખ મલ કાવે મેરે ઘર આયે કાના મેરે ઘર આયે છુમ છુમ બાજે હો બાજે છુમ છુમ બાજે પાયલિયા હો પ્રભુ પ્રગટ થયા જીવનની બધી ક્ષણ છે મંગળ બની ગઈ છે નંદ બાવાએ આવેલા બધા જ ગોવાળિયાઓનું સ્વાગત કર્યું છે ગોપીઓ લાલાને ભેટ અર્પણ કરે વળી લાલાના દર્શન કરે અને નંદ બાવા છે ગોપીઓને ગોવાળિયાઓને સામે ભેટ પદાર્થો આપે છે વળી પાછી જે ગોવાળિયાને ભેટ મળી છે પોતાની પાસે ન રાખતા એ બીજાને આપી દે બીજો ત્રીજાને આપી દે ત્રીજો ચોથાને આપી દે આવી રીતે એક એક પછી એક એકને ભેટ આપતા જાય છે પરમાત્મા પ્રગટે સત્ય આવે એટલે જીવનમાં સમર્પણ આવે છે કોઈ વસ્તુ પોતાની પાસે નથી રાખતા બધા જ પોતપોતાની પાસે આવેલી ભેટ બીજાને આપે છે એક બ્રહ્મદેવતા બાબા નંદના આંગણામાં આવી અને નાચવા લાગ્યો છે બહુ ખુશ થઈ ગયો અરે બાબા બધાય હો આપકે ઘર લાલો ભયો હે બાબા બહુ ખુશ થયો આવીને નંદ બાબાને કહેવા લાગ્યો અરે બાબા તમારે ત્યાં લાલો નહોતો થતો ને તો હું સંતાન ગોપાલના પાઠ કરતો હતો એટલે આ તમારે ત્યાં લાલો આવ્યો બાબા કહે છે હા ભાઈ તમારી વાત સાચી છે હા બ્રહ્મદેવ તમારી વાત સાચી છે પ્રણામ કર્યા તમારા જપને કારણે જ ભગવાને કૃપા કરી અને મારે ત્યાં લાલો આવ્યો રાજી થઈ ગયા આનંદ બાવા અને 1000 ગાયોનું દાન આપ્યું બ્રાહ્મણને અને બ્રાહ્મણ નાચતો નાચતો પોતાને ઘેર આવ્યો ફળિયામાં બાંધી વળી ફળિયામાં જગ્યા નહોતી રહી તો ઓસરીમાં ખીલા નાખ્યા અહીંયા બાંધવા લાગ્યો વળી ઓસરી ભરાઈ ગઈ વળી રસોડામાં ખીલા નાખે ઘરમાં ખીલા નાખે ત્યાં ગોરાણીમાં આવ્યા જેવા ફળિયામાં આવ્યા એક ગાયે સિંગડે લીધા ગોરાણી માને
ગોરાણી માને સિંગડે લીધા, ગોરાણી માં કે છે, અરે રે આ શું છે બધું? ક્યાં છો તમે? તમારામાં તો કઈ અક્કલ જેવું છે કે નહીં? આ શું છે બધું? ત્યાં ગોર બાપા આવ્યા, અરે નાચ ગાંડી નાચ. બાબા નંદ ને ત્યાં લાલો આવ્યો અને એને આપણને 1000 ગાયો નું દાન આપ્યું છે, નાચ નાચ. અરે રે તમને તો કેદી ખબર પડે, આ કોઈ 1000 ગાય આપે એટલે શું લઈને આવતું રે ભાઈ? આપણે તમે પણ હાવ આ ગાયોને ક્યાં રાખીશું? ત્યાં તો બ્રહ્મ દેવતા બિચારા ચૂપ થઈ ગયા. અને વળી 2 મિનિટ પછી બ્રહ્મ દેવતાને વિચાર આવ્યો મનમાં, અરે મારામાં બુદ્ધિ છે, આ કયું ની મને ખીજાશો તો મને નહીં ખબર પડતી હોય. આ તો તારા ભાઈ ની આ કઈ નથી ને, અટલે અડધી યા મોકલવી છે ને એટલે લઈને આવ્યો. ગોરાણી માં કે તો બરોબર, હા હવે બરોબર. આજે પહેલી વાર આ કઈક સારું કામ કર્યું જિંદગીમાં. બ્રાહ્મણે મનમાં જાણી ગયો કે અડધું પિયરમાં મોકલવાનું કહીશ એટલે રાજી થઈ જશે. પરમ મંગળ થયું. બાબા આનંદ નું ગોકુલ સર્વ સમૃદ્ધિમાન થયું છે. આઠમની રાતે ભગવાન કૃષ્ણ આવ્યા. નોમની વહેલી સવારે નંદાલયમાં ઉત્સવ ઉજવાયો. હવે બારસ આવી, શ્રાવણ વદ બારસ. કૈલાશ પર્વત ઉપર ચંદ્રશેખર ભગવાન શિવને થયું, મારા લાલાએ મારા પ્રભુએ અવતાર ધારણ કર્યો છે તો હાલો એના બાળ સ્વરૂપના દર્શન કરવા જાઓ. બાળ સ્વરૂપ ભગવાન શિવજીનું ઈષ્ટ સ્વરૂપ છે. ભગવાન ભોળોનાથ વિચારે હાલો એના દર્શન કરવા જાઓ. ભોળાનાથ બેઠા બેઠા વિચારે છે કે આવડું નાનકડું બાળક તો પોતાના ઘરમાં એની મા પાસે હોય, મારે જવું કેવી રીતે? અને ત્યાં જ મનમાં એને એક વિચાર આવ્યો. વિચારતા વિચારતા પોતે ગોકુલમાં આવ્યા. ભગવાન શિવજી ગોકુલની ગલીઓમાં ફરવા લાગ્યા. કોઈ ગોપીએ જોયું કે કોઈ મહારાજ લાગે છે, આવીને નમસ્કાર કર્યા. મહારાજ પ્રણામ, જ્યોતિષી છો? તો કે હા. શિવને મનમાં બત્તી થઈ ગઈ કે આ વાત બરોબર છે, જ્યોતિષી છું. હા હા જ્યોતિષી છું. પેલી ગોપી કે છે, તો અમારા યશોદા મૈયાને ત્યાં લાલો થયો છે, એના જોશ જોઈ દો ને. હા હાલો હાલો જોઈ દઉં. ભોળાનાથ ને તો એ જ જોતું હતું. જોશ જોવાને બહાને દર્શન તો થશે. પેલી ગોપી આવી નંદાલયમાં, અરે ઓ યશોદા મૈયા, જુઓ કોણ આવ્યું છે. એક જ્યોતિષી મહારાજને લઈ આવી છું. મૈયા લાલાના જોશ જોવડાવો ને. શિવજીએ તો યશોદા મૈયાના આંગણામાં આવી ડમરું વગાડ્યું, શૃંગીનાદ કર્યો, અહાલેક કરીને. અને ભગવાન ભોળાનાથ બાબા આનંદના ગોકુળમાં આવ્યા છે. ભગવાન ભોળાનાથ ત્યાં આવ્યા. ગોપીને એમ થયું લાલાના જોશ જોવડાવીએ, અને માં યશોદા ગોકુળમાં ભોળાનાથ આવ્યા છે નંદાલયમાં.
માં બહાર આવ્યા યશોદા મૈયા. અને આવીને જોવે છે, વિચિત્ર વેશ છે, રુંદમાળા ધારણ કરેલી, ગળામાં સર્પ છે. આવા જોશીને જોતા વિચાર થયો, નહીં નહીં, આની પાસે લાલાના જોશ ન જોવડાવાય. જોગીને રૂપ તો જોવો, મારો લાલો આ જોગીને જોવે તો ડરી જાય. અરે ગોપી, તું શું પૂછા વગર લઈ આવે છે? આવા જોશીને તે લેવાતા હશે? તને કઈ ખબર પડતી નથી, આ જોશીને જોઈ અને મારો લાલો ડરી જશે. જુઓ જોશી, ગોપી બહાર આવીને કહેવા લાગી, અમારો લાલો સૂતો છે, તમે ભિક્ષા લઈ જતા રહો. શિવજીને એમ થયું કે આ યુક્તિ નકામી ગઈ અને નગરમાં જોગી આવ્યો છે. ઊંચે ઊંચે મંદિર તેરે હો, ઊંચા હે તેરા દ્વાર. ઓ કૈલાશ વાલે ભોલેનાથ બાબા, કરતે તુજે પ્રણામ. નગર મેં જોગી આયા, વેદ કોઈ સમજ ન પાયા, કોઈ આકે અલગ જગાયા. ઓ સબસે બડો હે તેરો નામ, તેરો નામ ભોલેનાથ, 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 ભોલેનાથ. અજબ હૈ તેરી માયા, વેદ કોઈ સમજ ન પાયા, અજબ કાકે નરતાયા, નગર મેં જોગી આયા, સબસે બડા હૈ તેરા નામ, તેરા નામ, ભોલેનાથ, ભોલેનાથ, ગલે રૂંગમાલા, શેષનાગ લુપટાયો, બાપો તિલક ભાલ ચંદ્રમા, ઘર ઘર અલક જગાયો. અંગ વિભૂતિ, અંગ વિભૂતિ, ગલે રૂંગમાલા, શેષનાગ લુપટાયો, બાપો તિલક ભાલ ચંદ્રમા, ઘર ઘર અલક જગાયો. અંગ વિભૂત ગલે રૂંગમાલા, શેષ નાગ લિપટાયો, બાપો તિલક ભાલ ચંદ્રમા, ઘર ઘર અલક જગાયો. જંગ વિભૂતિ ગલે રૂંગમાલા, જંગ વિભૂતિ ગલે રૂંગમાલા, શેષ નાગ લિપટાયો, બાપો તિલક ભાલ ચંદ્રમા, ઘર ઘર અલક જગાયો. અજબ હે તેરી માયા, વેદ કોઈ સમજ ન પાયા, નગર મેં જોગી આયા, ઓ સબસે બડો હે તેરો નામ, તેરો નામ, ભોલેનાથ, 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 ભોલેનાથ.
दीक्षा चली नंद रानी, लेकर भिक्षा चली नंद रानी, कंचन काल करायो लो भिक्षा जोगी जाओ आसन पे मेरो लाल जरायो। भिक्षा निकली नंद रानी, ले भिक्षा निकली नंद रानी, कंचन काल करायो लो भिक्षा जोगी जाओ आसन पे मेरो बाण जरायो। मैं भिक्षा निकली नंद रानी, कंचन काल करायो लो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो जरायो। भिक्षा निकली नंद रानी, भिक्षा निकली नंद रानी, कंचन थाल धरायो लो भिक्षा जोगी जाओ आसन पे मेरो बाण धरायो। अजब है तेरी माया, मैं जब कोई समझ न पाया, नगर में जोगी आया होया के अलख जगाया। ओ सबसे बड़ो है तेरो नाम, तेरो नाम भोलेनाथ, 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 काहे तेरी अखियों में पानी, काहे तेरी अखियों में पानी, कृष्ण दीवानी मेरा प्रेम दीवानी, कृष्ण दीवानी मेरा प्रेम दीवानी, ओ मेरा कृष्ण दीवानी, ओ मेरा प्रेम दीवानी, ओ मेरा कृष्ण दीवानी, ओ मेरा प्रेम दीवानी। काहे तेरी अखियों में पानी, 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 चाहे तेरी दौलत दुनिया, ना चाहे तेरी दौलत दुनिया, और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया। ना चाहे तेरी दौलत दुनिया, ना चाहे तेरी दौलत दुनिया, ना कोई कंचन माया, अपने लाल का दर्श करा दे તારે ભગવાન ભોળોનાથ કૈલાસમાંથી બાબાનંદના ગોકળમાં આવ્યો છે। બે મિનિટ માટે હું ભાવ કરી ભોળોનાથ આવ્યો છે, તારે મા યશોદા ભિક્ષા આપીને વિદાય કરવાની વાતો કરે છે, અને ત્યારે ભોળોનાથ કહે છે, મૈયા મારે તારી આ કંચન માયાનો કોઈ મોહ નથી, તારી સંપત્તિનો મને કોઈ મોહ નથી, માં તારી દોલત દુનિયાનો કોઈ મોહ નથી, બસ તારો લાલાને દર્શન કરાવી દે, મારા માટે બધું જ આવી ગયું। ત્યારે ભગવાન ભોળોનાથ કહે છે, ના ચાહીએ તેરી દોલત દુનિયા, હે ના ચાહીએ તેરી દોલત દુનિયા, ઓર ન કંચન માયા,
अपने लाल का दर्श करा दे, मैं दर्शन को आया। अजब है तेरी माया, वेद कोई समझ न पाया, नगर में जोगी आया, होया के अलग जगाया। ओ सबसे बड़ो है तेरो नाम, तेरो नाम भोलेनाथ, 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 તારે કનૈયો માં યશોદાના ઘરમાં છો અને કનૈયો વિચારે મારો ભોળોનાથ મારા દર્શન કરવા આવ્યો, અને કનૈયાને પણ ભગવાન શિવને મળવાની ઈચ્છા થઈ, કનૈયાએ અંદર રડવાનું ચાલુ કર્યું। મા યશોદા એકદમ દોડતા નંદાલયમાં ગયા, કનૈયાને લીધો ગોદમાં, તપ તપાવે કનૈયો શાંત નથી રહેતો। અને ત્યારે પેલી ગોપી આવી કે મા પેલા જ્યોતિષી ને પૂછવું છે શું થયું છે। આ યશોદા કે હા પૂછી આવો ને શું થયું છે। અને ત્યારે પેલી ગોપી દોડતી આવી, અરે બાબા કાંઈ જંતર મંતર જાણો છો, અમારો લાલો બહુ રડે છે। જોગી કે હા જાણું છું ને, જંતર મંતર જાણું છું, લઈ આવો બહાર એને। અને મા યશોદા લાલાને બહાર લઈ આવ્યા, જોગી કે ચાપી દો મહારાજ, અને કનૈયાને હાથમાં લઈને ભગવાન ભોળેનાથ શિવ સમાન કોઈ દાતાર વિપત વિધારણ હા લજિયા મોરે ચંદ્ર મોલે ભગવાન ભોળોનાથ લાલાના દર્શન કરે એકદમ તન્મય થયો, અને ભગવાનને માથે પેલો સર્પ હતો એ મંડરાવા લાગ્યો। અને થોડી વાર ભગવાન ભોળાનાથે દર્શન કરી અને લાલો મા યશોદાના હાથમાં આપ્યો અને કહ્યું કે મા તમે એમનો ઉભારે જો, ત્યારે ભોળોનાથ કેવો લાગે છે, પંચબેર પરિક્રમા કરીકે, પંચબેર પરિક્રમા કરીકે શૃંગેના જબ જાયો શિવર શામ બલિહારી કનૈયા જુગ જુગ જીતે રુલાયો, પંચ બેર પરિક્રમા કરકે, પંચ બેર પરિક્રમા કરકે શૃંગીનાથ બજાયો સુરદાસ બલિહારી કનૈયા જુગ જુગ જીતે રુલાયો, પંચ બેર પરિક્રમા કરકે, પંચ બેર પરિક્રમા કરકે શૃંગીના જબ જાયો સુર શ્યામ બલિહારી કનૈયા જુગ જુગ જીતે રુલાયો। માં કહો અનુભવ અપના, માં કહો હરિ ભજન જગત સબ સપના, મા કહો અનુભવ અપના, સત હરિ ભજન જગત
सजना पंच भेद परिक्रमा करके पंच भेद परिक्रमा करके सिंगी नाथ बजायो सूरदास बलिहारी पैसा जुग जुग जिए तेरो लालो अज मह तेरी माया वेद कोई समझ न पाया नगर में जोगी आया होया के अलख जगाया ओ सबसे बड़ो है तेरो नाम भोलेनाथ 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 જોગીએ માં યશોદાના ગોદમાં લાલો આપ્યો પાંચ વખત એની પરિક્રમા કરી પછી શૃંગી નાદ વગાડ્યો બ્રહ્માનંદ મગ્ન શિવજી ભગવાનનું નામ પોકારતા પોકારતા પાછા કૈલાસ તરફ જવા લાગ્યા છે લાલાને પ્રસન્ન જોઈ માં યશોદા છે એ પણ પ્રસન્ન થઈ હવે તો ગોકુળમાં દરેક જગ્યાએ ઉત્સવ ને ઉત્સવ જ બસ બીજું કઈ નથી આઠમની રાતના કૃષ્ણ પ્રગટ્યા નવમની વહેલી સવારે મહોત્સવ થયો બારસને દિવસે ભગવાન ભોળોનાથ દર્શન કરવા આવ્યા અને આવે ચૌદસ પૂતના આવી આજે કનૈયાની છઠ્ઠી છે અને છઠ્ઠીના દિવસે શું થાય તો કે વિધાત્રી છે લેખ લખવા આવે છે આજે છઠ્ઠીના દિવસે વિધાત્રી લેખ લગવાને બદલે પુતના ગાત્રી બની યશોદાના લાલાને મારીને વિધાતાના લેખની માથે મેખ મારવા આવે છે ચૌદસ એ પુતનાની પુણ્યતિથિ છે પુતના કોને કહેવાય પુત એટલે પવિત્ર ના એટલે નહીં જે પવિત્ર નથી એનું નામ પુતના છે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત બધા ગોકુળના ગોવાળિયાઓ ગોકુળની રક્ષામાં છે ત્યારે નંદરાય કૌંસને એનો વાર્ષિક કર આપવા માટે જાય છે નંદરાય છે ગોકુળથી મથુરા કંસરાયને વાર્ષિક કર આપવા માટે ગયા મથુરા ગયા છે કનૈયાને થયું બાબા હું મથુરા છોડીને ગોકુળમાં આવ્યો હવે તમારે મથુરા જવાની શું જરૂર છે નંદ બાવા એવા મથુરા કંસને મળ્યા છે વાર્ષિક કર આપ્યો કંસને સમાચાર મળી ગયા હતા કે નંદ બાવાને ત્યાં લાલાનો જન્મ થયો છે કંસ કે છે નંદરાય બહુ આનંદમાં લાગો છો આપને ત્યાં લાલો થયો નંદ બાવા કે છે હા કંસને પેંડા આપ્યા પછી તો વસુદેવજી ગર્ગાચાર્ય મહારાજ મથુરા પધાર્યા વસુદેવ અને દેવકી પાસે ગયા પોતે નામકરણ સંસ્કાર કરી આવ્યા છે એવા સમાચાર આપ્યા મોટાનું નામ રાખ્યું છે બલભદ્ર અને નાનાનું નામ રાખ્યું છે કૃષ્ણ વસુદેવ અને દેવકી રાજી થયા આ બાજુ કૃષ્ણ અને દાઉજી મહારાજ બંને મોટા થવા લાગ્યા છે
વળી થોડો સમય થયો, ભગવાન હવે ચાલતા શીખે છે. માં લાલાને શિંગાર કરે ને પછી ચાલતા શીખવાડે છે. પ્રભુ દિવાલ નો ટેકો લઈને હવે ચાલતા થયા. વળી માં યશોદા છે, શૃંગાર કરી મૈયાને કોઈના ટેકા વગર ઉભા રાખે, વળી ત્યાંથી થોડા આગળ વહી જાય. આ ઓ મેરે લાલા, અને કનૈયો બે ત્રણ ડગલા ચાલે ને વળી પાછો પડી જાય છે. આખા જગતને ચલાવનારો આજે માં યશોદા પાસે ચાલતા શીખે છે. પરબ્રહ્મ જ્યારે કોઈનો બેટો બનીને આવે ત્યારે એને ચાલતા શીખવું પડે. એવું નથી કે સર્વ સમર્થ છે એટલે પરબારા ચાલતા શીખી જાય, પણ એને પણ માં યશોદા ચાલવાનું શીખવાડે છે. માં તું મને ચાલતા શીખવ, હું તો પડી જાઉં તો તું મને ઉઠાવી લે. અને ત્યારે જ કહે છે ને, ગોખથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો, તમે માનવ રૂપ ધરો છો ત્યારે તમે કેવા પ્યારા લાગો છો. વળી થોડો સમય થયો, હવે પ્રભુ એના મિત્રોની સાથે ગોકુળની ગલીઓમાં રમવા જાય છે. ઘણા બધા ભગવાનના સખાઓ છે. શ્રીદામા સ્તોક સુવલ મધુમંગલ એક સાવ હાટપિંજ જેવો દુબળો પાતળો છોકરો હતો. ભગવાને કીધું, એલા કેમ આવો છે તું, આવ, તારું નામ શું છે મિત્ર? એટલે પેલા એ કીધું કે મારું નામ છે મનસુખ. અરે રે, આ તારું નામ મનસુખ અને તન સુખ તો તને જરાય નથી, આ શરીરનું સુખ ખાવ આવો દુબળો પાતળો. એલા તારી માં તને ખાવા નથી દેતી? તને યા ઘરમાં હોય એટલું દે ને, બીજું થોડું આપે. કેમ? તો કે અમારે ત્યાં ક્યાં દુજાણું છે. કનૈયો કે આમ જોજે હું કેવો તગડો છું. મનસુખ કે છે કે તું હોય જ ને, તારે ત્યાં કેટલું દુજાણું છે, અમારે ત્યાં કાંઈ દુજાણું નથી. કનૈયો કે છે, પાડોશીને ત્યાંથી માગીને ખાવાનું પણ તગડા થવાનું. મનસુખ કે છે, અરે લાલા, પાડોશમાંથી કેટલો વખત માગી માગીને આપે આપણને? એક વખત આપે, કોઈ બે વાર આપે, કઈ રોજે રોજ થોડા આપે. કનૈયો કે છે, તો ચોરીને ખાવાનું પણ તગડા થવાનું. અચ્છા એમ? અને જો ચોરવા જાવ અને પકડાઈ જાવ અને કોઈ ગોપી મારે તો આ મારું શરીર તો જો કેવી દશા થાય મારી. અરે ગમે એમ હોય તો મનસુખ ચોરીને ખાવું પણ તગડા થવું. અચ્છા તને એમ છે તો તું જ ચોરી ચોરીને મને ખવડાવ ને. અને ત્યારે કનૈયો કહે છે, એમ તો ભલે, હું જ તને ચોરી ચોરીને ખવડાવીશ. આજે ભગવાન પોતાના ભક્તને માટે ચોર બન્યા છે. બધાએ ભેગા મળી એક નવું મંડળ તૈયાર કર્યું, ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. એમાં બધા સભ્યો થયા, ભગવાન કૃષ્ણના પ્રમુખ છે, ઘણા બાપ દીકરો એ મંડળમાં સભ્ય હોય, ઘણા કાકા અને ભત્રીજા એ મંડળમાં સભ્ય હોય. બધા જ સભ્યો થયા. બધા ચોરી કરવા જાય ત્યારે એ કહે, બધા જાય 40, 45, 50, 60 જણા સભ્યો થયા. અને ઘણી વાર તો ચોરી કરવા જવાનું આયોજન હોય, છોકરાની સાથે છોકરો એની આંગળી ચાલીને એના બાપા જતા હોય તો એના માં કે છે, અરે તમે તો લાજો આ છોકરાઓની સાથે. એટલે પેલો ગોવાળિયો કે, તને શું ખબર પડે ગાંડી, જો તારે મજા લેવી તું હાલ મારી, બાકી અમને રોઈકમાં આમાં કેવો આનંદ આવે. મને રોકીશ નહીં, જો તારે આવવું હોય તો તું સભ્ય થઈ જા. ને પાછા મંડળનો એક નિયમ કે જે સભ્ય હોય એને ચોરીને માખણ ખવડાવવાનું, જે સભ્ય ન હોય એને નહીં. હવે તો આ ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળનું કાર્ય એવું પ્રગતિશીલ થયું કે માં યશોદા પાસે હવે ઘેર ફરિયાદો આવવા લાગી. ગોપીઓ ભેગી થઈને આવે, ફરિયાદ કરે છે. ગોપીઓનું ટોળું આવ્યું,
કનૈયો માની પાછળ છુપાઈ ગયો. એક ગોપી કહે છે, અરે ઓ યશોદામા, સંભાળ તમારા લાલાને. કેમ, શું થયું ગોપી? તારો લાલો આવે છે અને અમારી ઘરે માખણ ચોરી ચોરીને ખાઈ જાય છે. માં યશોદા કે છે, એલી ગોપી, તારે ઘેર આવી અને બે ચાર લોંદા માખણના મારો લાલો ખાઈ જાય તો એમાં તને શું વાંધો? તું મારી ઘરે છે, બીજા ચાર લોંદા માખણ લઈ જાજે. પણ મારા લાલાને કોઈ દી ખાવાની ના કહેતી નહીં. ત્યારે પેલી ગોપી કે છે કે, માં, તારો લાલો ખાય એમાં અમને કાંઈ વાંધો નથી, પણ એની હારે એને આખી ટોળીને એ લઈ આવે છે, બધાને કહો હે લાલા તું એવું કરે છે. માં યશોદા, માં, તે નહોતું કીધું, બધાને વેચીને સરખે ભાગે ખાવું જોઈએ, એટલે હું તો આવું કરું. અરે ગોપી, માં યશોદા કે છે, તારામાં અક્કલ જેવું કાંઈ? જો મારો લાલો કેટલો ડાયો છે, બધાને ખવડાવીને ખાય છે. તારે પેલી ગોપી કે છે, માં, તારો લાલો ખાય એનો વાંધો નહીં, આ ગોપ બાલકો ખાય એનો વાંધો નહીં, પણ તારો લાલો પાછો તો વાંદરાઓને ખવડાવે છે. મરકાન ભવો જઈએ તો વાંદરાઓને ખવડાવે છે. હે લાલા આવું કરે છે? ત્યારે કનૈયો કે છે કે, માં, માં, અમે જ્યારે આ માખણ ખાતા હોય ને ત્યારે વાંદરાઓ એવું અમારી સામે જોઈને બેઠા હોય ને તો મને એમ થઈ જાય કે આ બિચારા ભૂખ્યા હશે એટલે ખવડાવો છો. તે નહોતું કીધું માં, પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી. તા તો માં વળી પાછા કનૈયાને દુખણા લે, એ સહી કર્યો બેટા, વારી જાવ લલા. અરે ગોપી, તને ક્યાં બુદ્ધિ છે? મારો લાલો જો કેટલો બધો સમજુ છે, જીવ પ્રત્યે દયા રાખે છે. અને ત્યાં પાછી ગોપી કે છે કે, માં, તારો લાલો ખાય એમાંય વાંધો નહીં, ગોવાળિયાને ખવડાવે એમાંય વાંધો નહીં, વાંદરાને ખવડાવે એમાંય વાંધો નહીં, પણ પાછો તારો લાલો અમારી માટલી ફોડી નાખે છે. હે કનૈયા આવું કરે છે? ત્યારે કનૈયો માં યશોદાને કે છે કે, માં, માટલા તો માટીના હોય, ફૂટી જાય તો પછી ઓલા કુંભારનો કોણ આના માટલાનો ફૂટે? બધાનું માં આપણે તો જોવું જોઈએ ને. માં યશોદા કે છે, ગોપીઓ, તમે મારા લાલાને અત્યારથી આ ચોર ચોર કરો છો અને એને ગાળો આપો છો તો મારો લાલો મોટો થશે અને કોઈ પરણવા દીકરી પણ નહીં દે. મારા લાલાને ચોર ના કહેશો ક્યારે? અને ત્યારે માં યશોદા કે છે, એ ગારી નહીં દીજો ગરીબીન કો જાયો હે, ગારી નહીં દીજો ગરીબીન કો જાયો હે, એ ગારી નહીં દીજો તુમ ગારી નહીં દીજો, ગારી નહીં દીજો ગરીબીન કો જાયો હે, ગારી નહીં દીજો ગરીબીન કો જાયો હે, એ ગારી નહીં દીજો સખે ગારી નહીં દીજો, ગારી નહીં દીજો રે સખે ગારી નહીં દીજો, ગારી નહીં દીજો ગરીબીન કો જાયો હે. માં યશોદા કહે છે કે, મારા લાલાને ગાળો ના દેતો, મારી ગરીબડીનો આ એકનો એક છોકરો છે, એને કોઈ ગાળો ના આપતો. અને ત્યારે મહી કે મટુ કે આ બરે રે કુઠરે આ, મહે કે મટુ કિયા બરે રે કુઠરિયા, મહે કે મટુ કિયા બરે રે કુઠરિયા, મહે કે મટુ કિયા
मही की मटुकिया बरिर कुठरिया एकाऊ बातन पे नहीं तेरे सायो जायो हे एकाऊ बातन पे नहीं तेरे सायो जायो हे गारी नहीं बिजो गरीब बरे आंगन में आन धरी आ माँ यशोदा कहे कि मारा घर में क्या ओछू है तमारे घेर आवीने खाए मारो लालो अने मैंने मटके हती ने ए लई अने आंगणा में मूकी दीधी अने माँ यशोदा कहे जेनू जेटलू होय ने एटलू लई जाओ जाओ आरे आ मैंने माटली अने त्यारे कहे मही की मटू की बरी आंगन में आन धरे मही की मटू की बरी आंगन में आन धरे तोरी तोरी लीजो जाको जे तो खायो हे जाको जे तो खायो हे गारी नाही दीजो गरीबिन को जायो हे गारी नाही दीजो गरीबिन को जायो हे गारी नाही दीजो गारी नाही दीजो गारी नाही दीजो गारी नाही दीजो ए गारी नाही दीजो तुम गारी नाही दीजो गारी नाही दीजो गारी नाही दीजो ए गारी नाही दीजो गरीबन को जायो ए गारी नाही दीजो गरीबन को जायो ए गारी नाही दीजो गरीबन को जायो ए गारी नाही दीजो ए गारी नाही दीजो तुम गारी नाही दीजो ए गारी नाही दीजो तुम गारी नाही दीजो गारी नाही दीजो गारी नाही दीजो
કિરદારી રે તમે ગોકુલ આવો, કિરદારી રે તમે ગોકુલ આવો, કિરદારી. માં યશોદાએ ફળિયાની વચ્ચે માખણની માટલી ભરી અને મૂકી દીધી. જેને જેટલું જોતું હોય એટલું લઈ જાવ, પણ મારા લાલાને કોઈ ચોર ના કરે. મા યશોદા કોઈ ગોપીની ફરિયાદ સાંભળતા નથી. ત્યારે ગોપીઓ કહે છે, માં એ તો તને શું ખબર પડે, જેના ઘરમાં ચોરી થતી હોય એને ખબર પડે ને. ત્યારે યશોદાજી કહે છે, તમારા ઘરમાં મારો લાલો આવીને જો ચોરી જતો હોય તો માખણને તમે ઊંચે લટકાવીને રાખો ને. ત્યારે ગોપીઓ કહે છે કે માં અમે તો ઉપર જ લટકાવીને રાખીએ છીએ, પણ તારા લાલાની ટોળી એવડી મોટી છે કે નીચે ચાર, એની ઉપર ત્રણ, એની ઉપર બે, અને એની ઉપર તારો કનૈયો ચડે અને ત્યાંથી માખણ ઉતારી અને ખાઈ જાય છે. એક ગોપી કહે છે કે માં મેં તો એવો પ્રયોગ કર્યો કે મયની મટુકી છે ને અંધારામાં ટીંગાડેલી હતી, તો તારો કનૈયો એવો બુદ્ધિશાળી છે કે કાચનો ટુકડો એની પાસે રાખે, તડકામાંથી આમ ચાંદેડું પાડી અને માટલી ગોતી લે ને એવી રીતે ચોરીને ખાઈ જાય છે. માં તારો લાલો આવો નટખટ. વળી બીજી ગોપી આવી, માં સાંભળ, એક વખત સવારના પોરમાં તારો લાલો આવ્યો અને હું જ્યાં ગાય ધોવા ગઈ ને ત્યાં તો તારા લાલાએ બધા જ વાછરડાઓને છૂટા મૂકી દીધા, તો થોડું કઈ દૂધ અમારા ભાગમાં ના આવ્યું. યશોદાએ પૂછ્યું, લાલા તું આવું કરે છે? ત્યારે કનૈયો કહે છે કે માં હું જ્યારે ગોપીના ઘર પાસેથી નીકળો ને તે વાછરડાઓ બા બા કરતા હતા, એટલે મેં વળી એને છોડી અને બેને ભેગા કર્યા, તો ગાય પણ કેવી એના વાછરડાને ચાટવા લાગી. માં મેં તો મા દીકરાને ભેગા કર્યા, એમાં મેં શું ખોટું કર્યું છે? ત્યારે માં યશોદા કહે છે, લાલા એ સહી કર્યો, જોયું ગોપી મારો દીકરો કેટલો સમજદાર છે. ત્યાં એક ગોપી આવી કે માં અરે તારો લાલો છે ને, સવારે અમે ઘરનું કામ કરતા હોય, અમને એમ હોય કે હાલો બાળકો સૂતા છે ત્યાં જલ્દી જલ્દી ઘરનું કામ કરી લે, ત્યાં તારો લાલો આવે અને અમારા છોકરાઓને ચીટલા ભરી ભરીને ઉઠાડે છે, તે અમારું કામય શેખે નથી કરવા દેતો. હે લાલા તું આવું કરે છે? ત્યારે કનૈયો કહે છે કે માં તે નહોતું કીધું કે સારા બાળકો સવારે વહેલા ઉઠી જાય, હું તો ગોપીઓના છોકરાને સારા બનાવું છું. યશોદાજી એક પણ ગોપીઓની ફરિયાદ માનતા નથી. એને આ લાલો લાડકો છે તે દીને એક પણ ગોપીની ફરિયાદમાં યશોદા ક્યારેય માનતા નથી. પોતાના છોકરાની ફરિયાદ કોઈ માં માને ખરી? એક 1998 ની માં લાલાને લઈ અને સ્કૂલમાં દાખલ કરવા ગઈ અને શિક્ષકને જઈને કહે છે, જો મારો દીકરો તોફાન કરતો હોય તો બાજુવાળાને તમે થપ્પડ મારજો એટલે મારો છોકરો શાંત થઈ જશે. લે છોકરો તારો તોફાન કરે, મારવો બાજુવાળાને. યશોદા એક પણ ફરિયાદ માનતા નથી. લાલાની આ લીલાની મધુરતા કેવી છે! માખણની ચોરી અધિકારી વૈષ્ણવોના મનની ચોરી છે. મન જેનું ઠાકોરજીની સેવા કરતા કરતા માખણ જેવું કોમળ થઈ ગયું હોય એના મનની ચોરી આ લાલો કરે છે. આ લાલાની લીલાનું રહસ્ય છે. યશોદા મૈયા કોઈની ફરિયાદ માનતા નથી. અદ્ભુત લીલા છે ભગવાન. એક વખત ભગવાન મનની ચોરી કરવાનો નિર્ણય કરે, પછી કોઈ ગમે એટલું પોતાના મનને બચાવે પણ ભગવાન એના મનને છોડતા નથી.
કૃષ્ણ ચિત્ત ચોર છે, મનનો ચોરનારો છે. એક ગોપીએ નક્કી કર્યું કે હું મારા ઘરમાં એને ક્યારે ચોરી નહીં કરવા દઉં. તાજું મજાનું માખણ ઉતાર્યું છે, સિક્કામાં લટકાયું, બપોરે જમી અને તે દિવસે પૂરણપોળી બનાવી હતી તો જમીને સૂઈ ગઈ છે અને એવી તૈયારી સાથે સૂતી છે કે માટલામાં જે માખણ ભર્યું છે એના ઉપર એક થાળીમાં પાણી ભરીને સૂતી. પછી તો આવી તૈયારી કરી, બપોરે જમી તો તે દી વળી બે પૂરણપોળી વધારે ખવાઈ ગઈ અને ગોપીને નીંદર ચડી ગઈ. ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળના કોઈ સભ્યએ આવીને કહ્યું કે લાલા આજે તાજું માખણ રાખેલું છે. કનૈયો કે હાલો એને કે. આખું મંડળ ઉપડું જઈને જુએ છે તો કે છે, અરે રે ગોપી તો બહુ ચતુર છે, આ કેવી યુક્તિ. ભગવાન કે છે હાલો તમે બધા શાંતિ રાખો, આ માખણ તો ખાવું જ છે ગમે એમ થાય, વિચારવા દો. અને પાછો મંડળનો પ્રમુખને એટલે એવો આમ સ્ટન્ટમાં ઉભો રહ્યો, કોઈ આમ બોલે ઉભાર્યો વિચારી લઉં, વળી થોડીક વાર થઈને તો આમ આખો આટો મારી અને જાઓ બે જણા સરોવરમાંથી કમળના ફૂલ લઈ આવો. બે જણા ગયા, 10-12 કમળના ફૂલ લઈ આવ્યા, એના દાંડલીઓ કાપી નાખી, સ્ટ્રો બનાવી અને પછી એવી લાંબી કરી પોતાના મુખથી શ્વાસ ખેંચીને બધું પાણી છે એ કાઢી લીધું, હળવેકથી થાળી ઉતારી અને પછી તો માખણ ખાધું, ગોવાળિયાઓને ખવડાવ્યું. અને પછી તો પૂરણપુરીની બાજુમાં ગયા, એવી પૂરણપુરી ચડી છે નાકોડા ઢેસળતી, એવી પૂરણપુરી ચડી છે. ભગવાને એની ને એની સાડીનો છેડો એના મોઢામાં દઈ દીધો, તું તારે ઊંઘે રહે. બધાએ માખણ ખાઈ લીધું એટલે માટલું ફોડી નાખ્યું, માટલું ત્યાં ને ત્યાં ફળિયામાં નાખી અને બધાએ ચાલતા થયા. સાંજે પૂરણપુરી ઉઠી આમ આખો ચોડીને ખાટલામાંથી નીચે પગ મૂ, અરે રે આ આ પાણી ક્યાંથી ઉપર જો, આ મટકી ક્યાં ગઈ. અરે મટકી તો શું ગઈ, ગોપીના મનને જ પ્રભુ ચોરી ગયા. એક વખત ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળના સભ્યો બધા કદમના વૃક્ષ નીચે બેઠા છે, એવામાં એક ગોવાળિયો આવ્યો, સમાચાર લાવ્યો કે આજે સામે બેઠો છે ને એની ઘરે એની માં આજે લાડુ બનાવે છે. ભગવાન કે અચ્છા તો લાડુ તો ખાવા જોઈશે. પેલા ગોવાળિયાને પૂછ્યું, હે તારી માં લાડુ બનાવે? હા સરસ બનાવે, મારા માટે બનાવે, મને બહુ ભાવે છે, તને કેટલા આપે? તો પેલો ગોવાળિયો કે મને રોજ 2 આપે. કનૈયો કે હું 4 આપીશ, હું કહું એમ તારે કરવાનું. જો હું પેલા તારા ઘરમાં જઈશ એટલે થોડી વાર પછી તારે રડતા રડતા આવવાનું અને હું ન કહું ત્યાં સુધી રેડે રાખવાનું. જો રડવાનું બંધ કર્યું તો યાદ રાખજે મારાથી ખરાબ કોઈ થશે નહીં. પેલો ગોવાળિયો કે આ વાંધો નહીં. અને પેલી ગોપી લાડુ બનાવે છે ત્યાં ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળના પ્રમુખ આમ પાછળ હાથ દઈને આવેલા, એ ગોપી ગોપી એ ગોપી શું કરે છે? ત્યાં તો ગોપીને થયું, અરે અરે ભગવાન આવ્યા, લાલો આવ્યો, આવ લાલા આવ, આ જો મારા છોકરા માટે લાડુ બનાવું છું. કનૈયો કે તે ગોપી લાડુ તો મને બહુ ભાવે છે. પેલી ગોપી કે તો તારી માં યશોદાને કે બનાવી દે. ગોપી તારા હાથના લાડુ તો બહુ મીઠા લાગે. આવી જ્યાં વાતો કરે ત્યાં પેલી ગોપીનો છોકરો રડતો રડતો આવ્યો આયોજન પ્રમાણે. ગોપી કે અરે રે આ રડવાનો અવાજ તો મારા બાળકનો છે, જ્યાં ઉભી થઈને જવા. યાદ આવ્યું, આ નટખટાએ બેઠો લાડવા અમને પડ્યા છે. કનૈયા, એ કનૈયા જો હું મારા દીકરાને શાંત કરવા જાઉં છું, આ લાડુનું ધ્યાન રાખજે, કૂતરા કે કોઈ આવીને ખાઈ ન જાય એનું ધ્યાન રાખજે. કનૈયો કે આ ગોપી જા. ગોપી બહાર ગઈ છોકરાને પહોંચાડે પણ છોકરો રોતો બંધ ન થતો, જો જોથી રડે. તા તો પાછળથી બારીએથી આખી ટોળી આવી ગઈ, કનૈયાએ લાડવા આપ્યા બધાને
અને ચાર હાથમાં ઓલાના જે ભાગના હતા ને પોતાના હાથમાં લઈ અને બહાર નીકળ્યા. એ ગોપી, તારા છોકરાને રડવું હોય તો રડે, જે કરવું હોય મને મારી મા યશોદા ખીજાય, હું જાઉં છું મારા ઘરે, આ બહુ તડકો પડ્યો અને હવે હું જાઉં છું ઘરે, તારું સંભાળે તારા લાડવાને તારા ઘરે, હું તો આ હેલો આમ કરી અને ઓલા છોકરાને પાછળથી ચાલ લાડવા દે ને ભગવાન તો નીકળી ગયા. ભગવાન ગયા અને આયોજન પ્રમાણે પેલો છોકરો હતો ને રડવાનું બંધ થઈ ગયું. પછી તો એ બહાર નીકળી ગયો અને ગોપી જ્યાં ઘરમાં ગઈ અને જઈને જુએ છે તો લાડુ જ કઈ થાળીમાં નહીં. ગોપી વિચારે ચડી, અરે ભગવાન લાડુ તો શું, એ ગોપીના મનને જ ચોરીને લઈ ગયા છે. ભગવાન એવી લીલા કરે કે સાધકના મનને જ ભગવાન ચોરી ચોરીને લઈ જાય છે. એક ગોપી કહે છે, યમુના ને કિનારે જળ ભળવા આવેલી ગોપીઓ બધી વાતો કરે છે, ત્યારે કહે છે કે હું અને લલિતા સખી બંને બેઠી બેઠી વાતો કરતી હતી તો કોણ જાણે ક્યાંથી નટખટ પાછળથી આવ્યો અને અમારા બેયના ચોટલાની ગાંઠ વાળી અને ત્યાંથી જતો રહ્યો. અને અમારે તો સાંજ પડી ગઈ અને જ્યાં જવાની તૈયારી કરીએ ત્યાં તો બે ધડામ દઈને પડી. આવું કર્યું લાલાએ. ત્યાં બીજી ગોપી કહે છે કે સવારના પોરમાં હું જમુના જળ ભરીને ઘરે જતી હતી તો હમણાં એ નટખટે કઈક ગિલોલ જેવું બનાવ્યું છે અને કોણ જાણે ક્યાં જાળવા ઉપર છુપાઈને બેઠો છે. જમુના જળ ભરીને આવતી હતી તો ગિલોલમાં પથ્થર ચડાવી અને એવો માટલામાં માંડ્યો, મારું માટલું ફૂટી ગયું, હું આખી ભીંજાઈ ગઈ. અને ત્યાં કે છે, ગોપી કેટલા દિવસ ત્યાં નાહી નહોતી ને, રોજ સવારે નાહીને બહાર નીકળવું જોઈએ, આ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામી, પાછો તો આવું કે છે. ત્યાં બીજી ગોપી કે છે, અરે રે મારી તો હું તને શું વાત કરું, હમણાં કેટલાય દિવસથી આ માખણ એટલું બધું ભેગું થઈ ગયું હતું, તું મથુરા વેચવા જતી હતી અને ત્યાં એ ગિલોલમાંથી પથ્થર આવ્યો અને આખું માટલું ફેર્યું ને આખું માખણ મારી માથે, અને પછી તો કેટલી આ યમુનાની માટી ચોડી ચોડી નાય તોય આ ચીકા સજી જાતી નથી. અને પાછો કે છે, ઘૃત સ્નાનમ સમર્પયામી, દરેક ગોપીની વાતો એકબીજી કરે છે. એમાં કૃષ્ણે બધી ગોપીઓના ચિત્તને ચોર્યું છે. આ બધી ગોપીઓ જ્યાં વાત કરે છે ને ત્યાં એક ગોપી છાનુમુની ચૂપચાપ બેઠી બેઠી બધું સાંભળે છે. એટલે ઓલી બીજી ગોપીઓ હતી ને કે એલી તને કાંઈ કનૈયાનો અનુભવ નથી થયો, આ કાંઈ બોલતી નથી તે. એટલે ઓલી ગોપી કે મારી વાત કાંઈ કહેવા જેવી નથી અને મારે કાંઈ કહેવું નથી. એટલે ઓલી ગોપીઓ કે નહીં કહેવી તો પડશે જ, ના એ મારી વાત કાંઈ કહેવા જેવી નથી, જવા દેવું નથી કહેવી. એટલે ઓલી ગોપીઓ કે નહીં, જ્યાં સુધી નહીં કે ત્યાં સુધી અહીંથી ઘરે જવું નથી, ભલે સાંજ પડી જાય અંધારું થઈ જાય પણ જવાનું નથી. પેલી ગોપી કે છે, નથી મારી વાત કહેવા જેવી. અરે કે ને, હાલો કહું છું પણ તમે કોઈને કહેતા નહીં, હું તમને મારી વાત કરું છું, તમે કોઈને કહેતા નહીં. ગોપીઓ કે આ નહીં કહી અને વળી પાછી ગોપી ચાલુ કરે. એક દિવસ એવું થયું, ના નથી કહેવી શરમાઈ, નહીં કહો ને કોઈને તમે, જો કોઈને કહેતા નહીં આ ગોપીની વાત, તમને કહું છું. વળી કહે છે કે એક વખત એવું બન્યું, સાંજ પડી જાય પણ તારે કેવું તો પડશે. અને ગોપીએ શરૂ કર્યું. એક દિવસ એવું થયું કે અમે સુતા હતા, એમાં કોણ જાણે ક્યાંથી આનંદનો છયો આવ્યો નટખટ. આખો દિવસ કામ બહુ કર્યું હતું ને તે અમે તો થાકી ગયા હતા, તો એવી ઊંઘ ચડી હતી, એવી ઊંઘ ચડી કે ક્યારે આવ્યો અને તમારા ભાઈની દાઢી અને મારો ચોટલો બાંધીને જતો રહ્યો ખબર એ ન પડી. સવાર થયું એટલે પાડોશની ગોપી આવી, સૂરજ માથે આવ્યો અને આવીને બૂમ પાડે, અરે ઓ સખી ચાલ, તારે યમુનાને પાણી ભરવા આવું છે કે નહીં. અને હું તો એકદમ ઝપકીને જાગી, અરે રે આ સૂરજ માથે આવી ગયો, એ હમણાં આવું છું, હમણાં આવું છું. અને એમ કહીને જ્યાં ઊભી થવા ગઈ ને
ત્યાં તો મેં તમારા ભાઈ ને કીધું લાજો લાજો હજી શરમાતા નથી, એટલે ત્યાં તો આમ પાછળ વળીને તમારા ભાઈ કે મારી સામું તો જો, અને મેં પાછળ વળીને જોઈ તમારા ભાઈ આમ દાઢી પર. અને પછી તો શું તમારા ભાઈ ગાંઠ છોડવા જાય, ગાંઠ છૂટતી નથી પણ ગુચવાતી જાય. અને પેલી ગોપી બારથી, અરે ઓ જલ્દી કર પાણી ભરવા નથી આવું. અને મેં તો એને કહી દીધું કે આજે મારી તબિયત બરાબર નથી, તું જા મારે નથી આવું. અને પેલી ગોપી ગઈ જલ ભરવા, અને તમારા ભાઈ કહે છે હવે આનું શું કરવું. મેં કીધું લાવો હું છોડું, ગાંઠ છૂટતી નથી. અને પછી બે જણાએ સમાધાન કર્યું, ગાલો આપણે દાઢી કાપી નાખી. તમારા ભાઈ કે છે ના આવો દાઢી ન કાપવા દો. અરે હું ગામમાં નીકળું કોક પૂછે કોણ ગયું, દાઢી ન કપાય તારો ચોટલો કાપી રહ્યા. ગોપી કે અમારે ચોટલા કાપવાના. માન માન સમાધાન થયું અને તેદુનું આ ચોટલા કાપવાનું આયલું. અને નક્કી કર્યું તો કે છે હાલો કાતર. અને મુઈ તેથી કાતર જડે નહીં ક્યાં મુકાઈ ગઈ હશે આખા ઘરમાં તમારા ભાઈ આગળ અને હું એની પાછળ. અને જ્યાં ઉભા થઈને જવા જાય એટલે મને લેતી જા. તેથી કાતરે કોણ જાણે અવડે હાથે ક્યાં મુકાઈ ગઈ જડે નહીં. અને આખા ઘરમાં તેથી લગ્ન કર્યા, તેથી અગ્નિને સાક્ષી ચાર ફેરા ફેર્યા, અને આજે કાતર ગોતવામાં આખા ઘરમાં ફેર્યા. છેવટે કાતર જઈડી અને પછી તો શું હવે કયો આ વાત કર્યા જેવી છે કોઈને કહેતા નહીં. આવી બધી વાતો ચાલતી હતી. એમાં એક પ્રભાવતી નામની ગોપી હતી, બહુ ઘમંડી. કેવા લાગી, એ તો તમે બધી એવી રીતે તમારી ઘરે ચોરી કરે, આવી જોઈ મારી ઘરે ખબર પાડી દઉં. અને એમાં એક ગોપીનો છોકરો અહીંયા બેઠો બેઠો સાંભળે, એ આ મંડળનો સભ્ય પાછો અને પ્રમુખ સુતા છે કદમના ઝાડ નીચે. જઈને કેવા લાગ્યો, લાલા પ્રભાવતી આવું કહેતી હતી કે મારી ઘેર આવે તો એને ખબર પાડી દઉં. કનૈયો કે કાલનો પ્રોગ્રામ યા. આ બાજુ વળી પાછા ટોળીનો નિયમ એવો કે પેલા બે જણા જોઈ આવે ઘેર, જ્યાં ચોરી કરવાની હોય ને એટલે બે જણા જોઈ આવે. અને એની નિશાની તો કે પાણીયારા ઉપર બેડું ના હોય એટલે ગોપી પાણી ભરવા ગઈ હોય, હા ઘરમાં કોઈ નથી, ત્યારે તાળા તો કઈ હતા નહીં. બે જણાને જોવા મોકલા પ્રભાવતીને ઘેર અને જોઈ આવ્યા, હા બરોબર પ્રભાવતી પાણી ભરવા ગઈ છે, પાણીયારે બેડા નથી. અને ઈશારો કરે આવી જાઓ, બધા આવ્યા. અને પ્રભાવતીના ઘરમાં એટલા દિવસથી માખણ, હમણાં તો મથુરા કાંઈ જવાનો સમય મળ્યો નહોતો, એટલું બધું માખણ ભેગું થયું હતું. કનૈયાની ટોળી આવી, આખી ટોળીએ માખણ ખાધું, ગોવાળિયાઓને ખવડાવ્યું, કૂતરાઓને ખવડાવ્યું, વાંદરાને ખવડાવ્યું, પછી તો બધા માખણથી મોઢું ફેરવવા લાગ્યા, તોય માખણ વધ્યું. કનૈયો કહે છે કે આ ગોપી બહુ આળસુ છે, કેટલા દિવસથી આ ઘરમાં જો ગાયના છાણું લીપન નથી કર્યું. હાલો અને ટોળી વળગી, આખા ઘરમાં માખણનું લેપન કરી દીધું. પાછું જેમને દરવાજો બંધ હતો એમ સાકળ દઈને આખી ટોળી નીકળી ગઈ. આ બાજુ પ્રભાવતી આવી, માથે પાણીનું બેડું છે, નીચે તો જોવાય નહીં, સાકળ ખોલી અને જ્યાં અંદર પગ મૂક્યો અને તે ગઈ સીધી હામી દીવાલે. અને હવે બહેનું એવું કે માથે જલ ભર્યું હતું, જલનું માટલું ફૂટ્યું અને માખણમાં જલય ભર્યું એટલે આખું ઘર જ્યાં ઊભી થઈને જવા જાય ત્યાં વળી પાછી લસરે ત્યાં સામી દીવાલે, વળી પાછી આ બાજુ લસરે ત્યાં આ બાજુ દીવાલ. અરે આજે મારા ઘરમાં આજે તો કાલે વાત કરતી હતી ને. ભાવતી કે આજે જ વારો આવી ગયો.
ખેદાન મેદાન શીખું તૂટેલું માટલા તૂટેલા ચારે બાજુ માખણ માખણ પ્રભાવતી કે મારું નામ પ્રભાવતી છે આને છોડીશ તો નહીં જ. એક દિવસ પ્રભાવતીએ એવી યુક્તિ કરી નીકળી આખો લાલચોળ બુમા બુમ કરતી આવી યશોદાના આંગણામાં. યશોદામાં બહાર આવો, યશોદા બહાર આવીને કહ્યું શું વાત છે? તમે બીજા કોઈની વાત નથી માનતા પણ હું મારા જેવી કોઈ સ્ત્રી આખા ગોકુળમાં નથી, ધ્યાન રાખજો. તમારો કનૈયો મારા ઘરે આવીને જો કેવું ખેદાન મેદાન કર્યું. અને યશોદાને તો ગુસ્સો બહુ જ હતો, કેમ કે આ બધી ગોપીઓ હેરાન કરતી હતી અને બધી જ ખીજ ઉતારી યશોદા ઉપર. પછી તો યશોદાએ બધી ખીજ પ્રભાવતી ઉપર, આ બધી તમે મારા છોકરાની પાછળ પડી છો, જેથી એને પકડીને લઈ આવજે, જા તેથી હું માનીશ એમ. તો જો હવે એને પકડીને લઈ આવું તો કેજો. પ્રભાવતી બિચારી એકદમ નિમાણી થઈ ગઈ. માં યશોદા ખીજાણા આવી પાછી ઘરે. બીજે દિવસે માખણ ઉતારી માટલામાં ઉપરથી માખણ દેખાય એવી રીતે ભર્યું. સારી મજાની લાકડી શોધીને રાખી, પાણીયારેથી બેડું ઢોણી બંને લઈને ઘરમાં મૂકી દીધા. પોતે છુપાઈ ગઈ અને ખાતરી હતી કે આજે ટોળી આવશે. ભગવાને કીધું હજી પ્રભાવતીને ત્યાં જવાનું છે, બીજે ક્યાં જવું જ નથી. આપણે ઘરે આવી હતી ફરિયાદ કરવા એમ. જ્યાં સુધી ફરિયાદ કરે ત્યાં સુધી એના ઘરે જ જવું. પ્રભાવતી સંતાઈ ગઈ. બે જણાને મોકલા જોઈ આવું બરાબર. પાણીયારે બેડું નહોતું, પ્રભાવતીએ સંતાડી દીધું છે. ટોળીના સભ્યો કીધું બરોબર છે આવી જાવ. બધા આવ્યા. પ્રભાવતી છુપાયેલી હતી ત્યાં બેઠી બેઠી ગણે, ત્યાં તો ઘર આખું ભરાયું. 1, 2, 3, 20, 35, 45, 50, 60. અરે રે આવડી મોટી ટોળી. આમ ઊંચા હાથ કરીને માટલું લેવા જાય પણ માટલું અંબાતું નથી. ત્યાં ભગવાનની બીજી લીલા પ્રભાવતીએ જોઈ. નીચે ચાર જણા ઉભા રહ્યા, એની ઉપર ત્રણ જણા, એની ઉપર બે જણા, એની ઉપર ભગવાન પોતે. અને જ્યાં માટલું લઈ અને નીચે દીધું અને ત્યાં પ્રભાવતી લાકડી લઈને આવી અને ત્યાં તો ભાગમ ભાગી. એ ભાગો આવી ગોપી, એ ભાગો ભાગો. બધા બહાર નીકળી ગયા પણ કનૈયો ઘડિયાળના લોલકની જેમ લટકાઈ ગયો. કનૈયો એ કે છે તમ તમારે તમે બધા નીકળી જાઓ, મારે તમારા કોઈનું કામ નથી, હું એકલો બસ છું. આને મારે તો તમારા સરદારનું જ કામ છે. પ્રભાવતી કે વાહ વાહ સરસ. હવેલીમાં તો બધા જ દર્શન થાય, મંગળા ના થાય, શ્રીંગાર ના થાય, ભોગ ના થાય, ઉત્થાપન ના થાય, પણ આ પ્રભાવતીને જે દર્શન થયા એ એકય હવેલીમાં નહીં થતા હોય. ચાલો બધા દર્શન કરવા, હમણાં બધાને બોલાવી આવું. તારી માં માનતા નથી ને, આ નોખી નવાઈ નું દર્શન હમણાં બધાને બોલાવી આવું છું. આમને લટકતો રહી છે. તારી માં કે છે ને રંગે હાથે પકડીને લઈ આવો ત્યારે આજે જોઉં છું. જો તમારા છોકરાના પરાક્રમ આજે તારી બરાબર પીટાઈ ન કરું તો મારું નામ પ્રભાવતી નહીં. અને કનૈયો કે છે પ્રભાવતી બહુ બગબગ કરીને તારે મારા જ ખવડાવો છે ને, ખવડાવી લેજે. મારી માને તું બોલાવીને આ લઈ આય, એના કરતા તું જ મને ત્યાં લઈ જાને. બધું એક જ છે. જો પ્રભાવતી તું મારી માને ઘરે બોલાવા જા ને, ત્યાં સુધી હું આમને ઉપર લટકી ન શકું. મારા હાથ દુખવા માંડે, હાલ મને નીચે ઉતાર, મને મારી ઘરે લઈ જા. મારી મા પાસે તારે પકડાવો છે ને, મારે ખવડાવો છે ને, ખવડાવી લેજે, મને પેલા નીચે ઉતાર. પ્રભાવતી કે છે આવ્યો ને ઠેકાણે, હા ભાઈ હું કબૂલ કરું છું, મારે ખવડાવી લેજે, હું સ્વીકારું છું મેં તારી ઘરે ચોરી કરી, બસ મારે ખવડાવી લે. પ્રભાવતી કે બસ મારે આજ જોઈએ, હાલ ઉતારું નીચે.
નીચે આવો અને પાછો કનૈયો ઉપર લટકતો લટક જો નીચે આવું છું ઝીલી લેજે જો નીચે મૂકી દીધું તારી હા હું ના હમ છે હું જો પડ્યો ને મને વાગશે ત્યારે પ્રભાવતી કે છે કાલે હું પડી ત્યાં આખી રાત ગરમ ગોટાના શેક કર્યા આ બધું લેપન કરીને ગયા હતા ને નીચે આવ્યો અને પછી કનૈયો હાથ ને મોઢું સાફ પ્રભાવતી કે સાફ કરમાં આ બધું તો સબૂત છે તારી માને બતાવવાના અને હાથ પકડી મોટો ઘૂમટો તાણ્યો છે અને બધા જ કનૈયાની પાછળ આખી ટોળી એમાં પ્રભાવતીનો દેરે આયરે હતો અને પ્રભાવતી રાયડું નાખતી જાય અને કનૈયાના સભ્યો બધાય વિચારે કાય આપણા હિસાબે આપણા સરદારને આ બધું ભોગવવું પડ્યું આપણી ભૂલને કા કનૈયો કે ચિંતા કરોમાં અને ત્યાં થોડીક વાર આમ ગામના ચોરા સુધી પૂગી ને ત્યાં કને કે હે પ્રભાવતી આ કયું નો એકનો હાથ પકડો છે મને દુખવા માંડ્યો હાથ બીજો હાથ પકડ હાલ હાથ મૂકી દે પ્રભાવતી હાથ બદલાવા ગઈ ત્યાં કનૈયાએ પોતાનો હાથ છોડાવી અને બીજો હાથ ભાઈ હાથમાં પકડાવ્યો પણ કનૈયાનો ને એની દેરનો પકડાવી દીધો અને કનૈયો આમ પાછળથી દોડી દોડીને પ્રભાવતી પૂગે એ પેલા તો માં યશોદાના ખોળામાં જઈને બેસી ગયો અને માને કે છે માયા એ મૈયા હું કોનો લાલો મા યશોદા કે છે મૈયા તું મારો લાલો હા માં આ ગામની ગોપીઓ બધી છે ને બહુ ખોટી છે મને બદનામ કરે છે ચોર ચોર કરે છે મને હમણાં જો એક ગોપી આવશે એટલે મા યશોદા કે છે લાલા મને તો ખબર છે એટલે તો હું કોઈની ફરિયાદ માનતી નથી અને કનૈયો કે છે જો માં હમણાં એક ગોપી આવશે ને ખોટે ખોટી ફરિયાદ કરશે હું તો અહીં તારી પાસે જ બેઠો છું ને માં કે આવવા દે એને તા પ્રભાવતી આવી લાજ કાઢી છે એ યશોદામાં બહાર આવો બહાર આવો આ કેદી ના કહેતા હતા ને કે રંગે હાથે પકડો તે જો આજ લઈ આવી છું પકડી અને તા માં યશોદા ને કનૈયો બે બેઠા બેઠા દાંત કાઢે છે કનૈયો કે જોયું ને માં કેવી મજા છે યશોદા કે થવા દે મજા દે તાળી યશોદાએ કનૈયાને તાળી દીધી દીકરું અને બે હસવા લાગ્યા પ્રભાવતીને એમ થઈ ગયું હું આ એના લાલાને રંગે હાથે પકડીને લઈ આવી અને આ તો હસે છે એને એમ કે નંદબાવા બેઠા હશે એટલે પ્રભાવતી હજી ગમતો એમનો તાણેલો રાખ્યો કે નંદબાવા કદાચ બેઠા હોય તો અને પ્રભાવતી કે મૈયા હસજે હજી તમે હસો છો આ તમારા લાલાને હું રંગે હાથે પકડીને લઈ આવી તોય તમે હસો છો યશોદાએ કહ્યું પ્રભાવતી અહીં નંદરાય બેઠા નથી તું તારો ઘૂંટો ઉગાડી નાખ અહીં નંદરાય નથી અને પ્રભાવતીએ જેવો ઘૂંટો ઊંચો કર્યો ત્યાંમાં યશોદાની ખોળામાં ભગવાન કનૈયાને જોયો તો કનૈયો કે હે પ્રભાવતી જય શ્રી કૃષ્ણ તારું ભલું થાય આ ત્યાં ક્યાંથી અને આ મેં હાથ પકડો એ કોણ છે જ્યાં આમ જોવે તા તો એનો દેર અને દેર ને લીધો પ્રભાવતી ઉભો રે એમણે દેર ને બે ત્રણ ઝીકી દીધી દેર ભાઈગો હા હાથ બદલાવવામાં રમત કરી ગયો છે અને યશોદા કે છે શું કામ મારા કનૈયાની પાછળ ખોટે ખોટી પડી પ્રભાવતી ને તો કાપો તો લોહી ના નીકળે આવી દશા અને વીલું મોટું કરીને પાછી ત્યાંથી નીકળી કોઈ પકડાતા નથી આ બધાય તો કનૈયાની ટોળીના સભ્યો છે ભાઈ પ્રભાવતી ગઈ એટલે કનૈયાએ એની માને કીધું કે માં હું રમવા માટે જાઉં એટલે માં યશોદા કે છે કાંઈ વાંધો નહીં જાત ઉતારે પણ કોઈને તું હેરાન કરતો નહીં તોફાન કરતો નહીં નહીં કરું માં પ્રભાવતી ઘેર પહોંચે એ પેલા તો કનૈયો એને રસ્તામાં સામે મળ્યો નમસ્તે પકડી લીધો માર ખવડાવી લીધો પ્રભાવતી કહે તું આજે રમત કરીને છટકી ગયો પણ યાદ રાખ કાળિયા એક ને એક દિવસ તને રંગા હાથે તારી માના હાથે માર નખવડાવું તો મારું નામે પ્રભાવતી નહીં કનૈયાને કાળિયો કીધો અને કનૈયાને ગુસ્સો આવ્યો એ પબલી તારાથી થાય કરી લેજે પણ તું મને કાંઈ નથી કરી શકવાની જા
અને યાદ રાખજે, આજ તો તારા ધેર નો હાથ પકડાયો, તો બીજી વાર આવું કેનું તો તારા ધણી નો હાથ પકડાવી દેજે. મારું નામ કાઢ્યો નહીં, જાય કે આગળ કનૈયો ને પાછળ પ્રભાવતી, બધા ગોવાળિયાઓની પાછળ બધા દોડે છે. પ્રભાવતી બધી જ ગોપીઓ કાનુડો બધાને કવરાવે છે. ભગવાન માખણ ખાવા જાય ત્યારે બધાને પેલા ખવડાવે ને પછી પોતે છેલ્લે ખાય છે. એક દિવસ એક ગોપીના ઘરમાં બપોર વચારે ભગવાન માખણ ખાય છે. વૈશાખનો ધૂમ ધકતો તપતા તાંબા જેવી ધરતી જાણે આગ ઓકતી હતી. પ્રભુએ પોતાના નિયમ મુજબ કાંઈ નહોતું પહેર્યું. એક વખત માં યશોદાએ કનૈયાને કહ્યું પણ ખરા કે બેટા તું કાંઈક પગરખાતો પહેર, ક્યાંક તને કાંટો કાંઈક લાગી જશે તો. ત્યારે કનૈયો માં યશોદાને કહે છે કે નહીં માં, મારી ગાયો ક્યાંક પગમાં પગરખા પહેરે છે તો હું પહેરું. આવા ગોપાલ. અને પેલી ગોપી આવી, કનૈયો એ ધગધગતી ધરતીમાં ભાઈગો. અને ત્યારે ગોપી વિચારે છે, અરે માખણ તો ગોયરું પણ આ કનૈયાના મારા લાલાના પગ બળતા હશે. કહેવા લાગી, અરે તે માખણ લીધું તો ભલે લીધું, એમાં તે વળી શું, પણ હે માધવ તું આ તડકાથી તપેલી ભૂમિ ઉપર દોડીશ નહીં, દોડીશ નહીં. પ્રભુની પીડાને ગોપીઓ બધી જોવે છે અને એને મનમાં તન્મય થાય છે. આવી ભગવાનની લીલાઓ છે. ત્યારે જ કોઈએ લખ્યું છે ને, હે કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે પછી તો લાલાની લીલાનું જે રહસ્ય છે એ બધી કથાઓ કરી. આજે સાંજે બરાબર 5:30 થી 6:15 વાગે ભગવાન ગોવર્ધનનાથજીને પ્રદક્ષિણા કરશું. અન્નકૂટનો ભોગ એનો પ્રસાદ લઈશું, એને દૂધની ધારાવાળીઓ આપશું. અને ગોવર્ધનનાથજીને દૂધની ધારાવાળી આપવાથી આપણી ઉપર આવતા બધા જ સંકટો નાશ પામે છે. માટે ઘેરથી આવો તો જેની ઈચ્છા હોય. આખા વૃંદાવનમાં જ્યારે વાવાઝોડું ઇન્દ્ર કોપાયમાન થયું, બધા ઉપર સંકટ આવ્યું, ત્યારે ગિરિરાજેની રક્ષા કરી હતી. આપણા બધાની રક્ષા કરે એ માટે ધારાવાળી દેવા માટે જેને પણ દૂધની પ્રદક્ષિણા કરવી હોય બધા જ કરી શકે છે. દૂધ લઈને આવજો. આવો અત્યારે કનૈયાના પદ દ્વારા નાચી અને કથાને વિરામ તરફ લઈ જઈએ. ગોવર્ધનનાથજીની કથાને લઈ ફરી પાછા આપણે 3 વાગે મળશું. ત્યાં સુધી આવો હરિનામ સંકીર્તન કરતા કરતા લાલાની લીલાને યાદ કરતા કથાને વિરામ તરફ લઈ જઈએ. કાનુડે કવરાયવા ગોકુળિયામાં, કાનુડે બાળે મારે ભાલે જગાડિયા, સુતારે બાળ મારે ભાલે જગાડિયા, સુતારે બાળ મારે ભાલે રે જગાડિયા, સુતારે બાળ મારે ભાલે રે જગાડિયા.
જેટલા જાય છે એને પ્રસાદ આપી દેજો, જાય છે એ બધાને પ્રસાદ આપી દેજો. શીખેતી વાલે મારે માટને ઉતારિયા, શીખેતી વાલે મારે માટને ઉતારિયા, શીખેતી વાલે મારે માટને ઉતારિયા, શીખેતી વાલે મારે માટને ઉતારિયા. યે અડધા દોડાને અડધા, અડધા ખાધાને અડધા ઢોયરા રે ગોપુરિયામાં, કાનુડે રે ગભરાયમાં. અડધા ખાધાને અડધા ઢોયરા ગોપુરિયામાં, કાનુડે ગભરાયમાં. કાનુડે રે ગભરાયવા ગોપુરિયામાં, કાનુડે રે ગભરાયમાં. વાલે મારે વાછરુને છોડ્યા, કિલતી વાલે મારે વાછરુને છોડ્યા, કિલતી વાલે મારે વાછરુને છોડ્યા, કિલતી વાલે મારે વાછરુને છોડ્યા. યે ઓ હો આ વણ દોયાને દવરાય વારે ગોકુડિયામાં, કાનુડે રે કવરાયવા. વણ દોયાને દોવરાયવા ગોકુડિયામાં, કાનુડે કવરાયવા. ઓ કાનુડે રે કવરાયવા ગોકુડિયામાં, કાનુડે કવરાયવા. પ્રભુ ગિરિધર ના ગુણ, પ્રભુ ગિરિધર ના ગુણ. તમે દીતા ને અમે હરા રે ગોપુરિયામાં, કાનુડે રે કવરાયવા. ઓ તમે દીતા ને અમે હરા ગોપુરિયામાં, કાનુડે કવરાયવા. તમે જીતા ને અમે હરા ગોપુરિયામાં, કાનુડે રે કવરાયવા. તમે જીતા ને અમે હરા ગોપુરિયામાં, કાનુડે કવરાયવા. કાનુડે રે કવરાયવા ગોપુરિયામાં, કાનુડે કવરાયવા. કાનુડે કવરાયવા ગોપુરિયામાં, કાનુડે કવરાયવા. સબ બાલા રે સાલા
બને બેહાલાય બને વાલા જકી તને જ્વાલા વિપત વિશાલાય દીન દયાલાય આય નહીં આલા કૃષ્ણ કૃપાલા બંશીવાલાય બનવારી કનડ સુખકારી મિત્ર મુરારી ગયે વિસારી ગિરધારી રે ધીર ગયે રે વિસારી ગિરધારી રે ધીર ગયે રે વિસારી કાનુડે કવરાય વાગો કુડિયામાં કાનુડે કવરાય વા કાનુડે કવરાય વાગો કુડિયામાં કાનુડે કવરાવ્યા બોલીએ ભાગવત ભગવાન કી જય કૃષ્ણ કનૈયાલાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી સાતે સ્વરૂપ કી ગિરિરાજ ધરણ કી ગોવર્ધનનાથ કી જય વલ્લભાદેશ કી જય પિતૃ